વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 5 જે પેટા નોંધોવાળું પ્રકરણ છે, થોડુંક જે જીએસટી પ્રકરણ આવવાને કારણે પ્રકરણના ક્રમ નંબરમાં થોડો ફેરફાર છે, પણ તમારે પેટા નોંધ પ્રકરણના નામ સાથે વધારે ફોલો કરવાનો છે. તો એમાં આપણે પ્રશ્ન નંબર 6 ગઈકાલે જોયો હતો, પણ એની અંદર મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે વેલ્યુ એડેડ ટેક્સ વેટ કે અગાઉ લાગુ હતો, હવે એની જગ્યાએ જીએસટી આવી ગયો. તો જીએસટી નવા સિલેબસની અંદર જીએસટીનું પ્રકરણ ઉમેરેલું અને એ જીએસટીને ધ્યાનમાં રાખી મૂલ્ય વૃદ્ધિ વેરાની જગ્યાએ જીએસટી આપેલો અને એ પ્રમાણે આપણે જીએસટી વાળો જે દાખલો છઠ્ઠો એની આજે વાત કરવાના. તો જુઓ, સેમ દાખલો, પણ રાજકોટના અભિષેક સ્ટોર્સ કે જે લોખંડના વેપારી, તેમના ચોગડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરો. તેઓ વસેક રેલવેનું મજૂરી જેવા ખર્ચાઓ નોંધવા અલગ ખાના રાખે. વસેક એટલે વસ્તુ અને સેવા કર, જેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. કુલ 12% દરે વસેકના દરના આધારે ખરીદ નોંધ તૈયાર કરો. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને ખરીદ નોંધ તૈયાર કરવાની. ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, તો સૌથી પહેલા તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા, માલની ચોખ્ખી કિંમત. ત્યારબાદ મિત્રો રેલવેનું આવશે મજૂરી. હવે આવક પૂરતી કેન્દ્રીય વસે જેને ઇનપુટ સેન્ટ્રલ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે. જાવક પૂરતી રાજ્ય વસે એટલે આઉટપુટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને આંતરરાજ્ય સંકલિત વસે તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને એ પ્રમાણેની કોલમ પછી છેલ્લે કુલ રકમનું ખાનું આવશે. જો પહેલો શાહરૂખ સ્ટોર્સ પાસેથી 50,000 ખાલી જીએસટી જે દાખલાની અંદર એડ કરેલું છે મિત્રો, બાકીની અગાઉની જે બધી માહિતી હતી એ જ પ્રમાણે ધ્યાનમાં લેવાનું છે. અને એટલા માટે પેલો જે આગળનો દાખલો બી આપણે ગણેલો અને આ જીએસટી સાથેનો દાખલાની વાત કરીએ, તો જીએસટી વાળું પ્રકરણ પણ ત્રીજું બતાવેલું છે, એની પણ આપણે વાત કરવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર. શાહરૂખ સ્ટોર્સ પાસેથી 50,000 માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરીના 2,000 અને રેલવેનું ના 5,000 તેમના ભરતિયા નંબર 51 દર્શાવેલા છે. તો ખરીદ ખાતે ઉધાર, શાહરૂખ સ્ટોર્સ ખાતે જમા, શાહરૂખ સ્ટોર્સ ખાતે આવક ભરતિયા નંબર 51 ખાપામાં ડેશ. હવે 50,000 10% એટલે 5,000 જતા રહીએ તો કેટલા ચોખ્ખી કિંમત 45,000. હવે તમને એને મજૂરીના 2,000 અને રેલવેનું ના 5,000, તો 45 ને 5 50,000 ને 52,000. હવે 52,000 12% ગણો, બરાબર કુલ 12% ગણવાનો. એમાં આ કેન્દ્રીય સીજીએસટી અને એસજીએસટી એ રીતે 6 6% 12% કુલ છે એટલે 6 6% સેન્ટ્રલને મળશે, 6% સ્ટેટને મળશે. તો 52,000 12% એટલે 12 50 60 ને 12 2 24 એટલે 62 40 62 40, બરાબર ને? એના અડધા કરશો એટલે 31 20 31 20, બરાબર. અને કોઈ બીજું રાજ્ય આંતરરાજ્ય નથી બતાવેલું એટલે આપણા જ રાજ્યની અંદર એ માલની હેરફેર થયેલી હશે. હવે કુલ 52,000 તો આગળ હતા ટોટલ, એમાં 6 એટલે 52 ને 6 58 240 કુલ રકમ. ચાલો હવે આગળનો કીધો, 5 તારીખ દીપિકા પાસેથી 30,000 માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરી પેટે 5,500, રેલવેનું ના 600 સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી.
એટલે રોકડ વ્યવહાર થઈ ગયો એટલે લખી દેવાનો 5 તારીખ નોંધ થશે નહીં બરાબર એ પત્રકની નીચે પણ તારીખ લખી અને તમે દર્શાવી શકો નોંધ થશે નહીં એવું ચલો 20 તારીખ રૂપિયા 40,000 નો માલ મુંબઈ એટલે હવે જો અહીંયા મહારાષ્ટ્રની અંદર એટલે આંતરરાજ્ય વ્યવહાર થશે તો મુંબઈ મહારાષ્ટ્રના અમિતાભ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો જેમાં મજૂરીના 1,000 રેલવેનુંના 2,500 લેખે બિલ નંબર 251 મળ્યું અમિતાભને અડધા નાણા તરત જ ચૂકવી દીધા આપણે સંપૂર્ણ વ્યવહાર કેવો ગણશું ઉધાર ખરીદી ઉધાર અમિતાભ સ્ટોર્સ ખાતે જમા એટલે અમિતાભ ખાતે બિલ નંબર 251 હવે કુલ 40,000ના 10% એટલે 4,000 જતા રહીએ તો 36,000 રૂપિયા માલની ચોખ્ખી કિંમત હવે તમને રેલવે નુના કીધા 2,500 અને મજૂરીના કી જણાવ્યા મજૂરીના 1,000 તો હવે કુલ 36 ને 38 ને 39 500 એના 2% કરો એટલે 47,40 બરાબર આંતરરાજ્ય સંકલિત વસેક્સ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર એટલે કુલ એની કોલમમાં આઈ જીએસટી માં લખાશે સ્ટેટનો અને જે કંઈ સેન્ટ્રલનો એ બંનેનો અડધો અડધો રેટ મુજબ જીએસટી લખાશે એનો કુલ ટોટલ કરો કેટલો 44,240 ચાલો આગળનો નંબર જો 25 35,000નું એક યંત્ર એક માસની શાક પર પૂજા પાસેથી ખરીદ્યું યંત્ર લાવવાની મજૂરી 2,000 થઈ જે રોકડમાં ચૂકવવામાં આવી આપણે જે ગઈકાલે પણ જોયો તો યંત્ર ખરીદીનો વ્યવહાર 25 તારીખ એટલે નોંધ થશે નહીં ટૂંકમાં ગઈકાલે જે દાખલો આપણે કરેલો એ છે પણ ખાલી આ આઈજીએસટી સીજી ઓજીએસટી બરાબર ઓજી ઓએસ જીએસટી અને આઈજીએસટી એ કોલમ તમારે અલગ કરવાના છે 30 તારીખ ચેન્નઈ તમિલનાડુના અનુષ્કા પાસેથી 25,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો અહીંયા પણ તમિલનાડુ એટલે બીજું રાજ્ય સ્ટેટ બતાવેલું માટે આંતરરાજ્ય સંકલિત વસેકની અંદર નોંધ થશે ભરતિયા નંબર 44 મળ્યું અને રેલવેનુંના 500 દર્શાવેલા તો 30 તારીખ અનુષ્કા ખાતે અને બિલ નંબર 44 હવે કુલ માલ 25,000ના 10% એટલે 22,500 બાદ જાય તો 2,500 બાદ જાય એટલે 22,500 રેલવે નુડના તમને જણાવ્યા 500 મજૂરીના આપ્યા નથી બરાબર તો હવે 22,000ને 23,000ના 12% ગણો 12×2=24 બરાબર ને 3×12=36 એટલે 2,400 ને 360 એટલે આંતરરાજ્ય એટલે 2,760 હવે કુલ રકમ 22×23 25,760 ઓકે ચાલો હવે કોઈ આગળનો વ્યવહાર નથી ટોટલ કરીએ તો કુલ ઉધાર માલની ખરીદી ટોટલ બોલો 45×36 અને 22,500 ગઈકાલે તો એ 10×35,000 3×5=8,000 2×1=3,000 અહીંયા 31,20 હાલો આઈજીએસટી કેટલો થયો 47,27,28,000 ઉમેરો એટલે કેટલા થશે 75,000 અને કુલ રકમ બોલો
1,28,240. ચાલો આ પ્રમાણેનું ટૂંકમાં જીએસટી આપેલો હોય તો એ પ્રમાણેની કોલમો સાથે તમારે દર્શાવવાનો. ચાલો હવે પ્રશ્ન નંબર આપણો રેગ્યુલરમાં 7મા નંબરની વાત કરીએ. તો નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સને કે જે લોખંડના વેપારી છે તેમના ચોગડામાં વેચાણનો તૈયાર કરો. 2015 જૂન 1 આપ્યું કે નેહાને રૂપિયા 20,000 નો માલ 3 માસની સાક પર વેચ્યો, સાથે બિલ નંબર 80 મોકલ્યું. તો નેહા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, બિલ નંબર 80 ખાપામાં ડેશ. અને 20,000 ના બસ કોઈ વેપારી વટાવ કીધો નથી એટલે રકમમાં લખો 20,000. ચાલો 8 તારીખ વિધિ સ્ટોર્સને 10,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, તો 10,000 ના 5% એટલે 500 જતા રહીએ, 4,500 વધશે. અને મજૂરીના 400 સાથે બિલ નંબર 85 મોકલી આપ્યો. તો 8 તારીખ વિધિ સ્ટોર્સ ખાતે બિલ નંબર 85. હવે 10,000 ના 5% એટલે 500 બાદ જાય તો 9,500 પ્લસ 400 મજૂરી, એટલે અહીંયા આ રીતે ખર્ચના વગરની સાદી પેટા નોંધ હોય તો એમાં કોઈ આવા ખર્ચનો વ્યવહાર હોય તો અહીંયા આ રીતે ઉમેરી અને તમે દર્શાવી શકો, એટલે કુલ રકમ 9,900. 12 તારીખ 15,000 ના માલનું વેચાણ કર્યું, તો લખો રોકડ વેચાણ છે એટલે નોંધ થશે નહીં. ચાલો 15 તારીખ 10,000 નું યંત્ર ક્રીમાને 3,000 માં વેચ્યું, તો એ પણ મિલકતનો વ્યવહાર એટલે લખો 15 તારીખ નોંધ થશે નહીં. એ પેટા નોંધના પત્રકની નીચે પણ તમે તારીખ સાથે વ્યવહારની નોંધ થશે નહીં, અથવા તો યંત્ર મિલકતનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં, અથવા રોકડ વેચાણ હોવાથી નોંધ થશે નહીં, એવું તમે દર્શાવી શકો. 23 તારીખ સિમોલીને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, અને સિમોલીએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા, તો આપણે આખે આખો વ્યવહાર કેવો ગણશું ઉધાર. તો લખો 23 તારીખ સિમોલી ખાતે અને બિલ નંબર આપ્યું 90. હવે 15,000 ના 10% 1,500 જતા રહીએ તો 13,500. 28 તારીખ રિદ્ધિને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે, રોકડેથી કર્યું, રિદ્ધિનું નામ આપ્યું પણ રોકડેથી કર્યું, એટલે લખો 28 તારીખ નોંધ થશે નહીં, રોકડ વેચાણ એટલે નોંધ થશે નહીં. હવે મિત પાસેથી 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, એ પણ બિનઆર્થિક વ્યવહાર, 29 તારીખ નોંધ થશે નહીં. ચાલો બ્રજને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, બિલ નંબર 95, તો લખો 30 તારીખ બ્રજ ખાતે બિલ નંબર 95 અને 30,000 ના 10% એટલે 3,000 જતા રહીએ તો માલની કિંમત 27,000. ચાલો સરવાળો કરો તો અહીંયા લખાશે કુલ ઉધાર માલનું વેચાણ. ચાલો ટોટલ બોલો. નીચેના વ્યવહાર પરથી નીતિન સ્ટોર્સ કે જે કાપડના વેપારી તેમના જોડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો. નીતિન સ્ટોર્સ સુતરાવ, ખાદી અને રેશમ એમ 3 પ્રકારના કાપડની લેવેચનો ધંધો કરે છે.
બરાબર ટીવી ફ્રીજ વોશિંગ મશીન વાળો જે ગઈકાલે દાખલો વસ્તુના ખાનાવાળી જોઈએ અમે અહીંયા કાપડ વાળો સુતરાઉ ખાદી રેશમ એ પ્રમાણેના કોલમ રાખવાના તારીખ ગ્રાહકનું નામ જવાબ ભરત્યા નંબર ખાપા સુતરાઉ કાપડ રૂપિયા ખાદી કાપડ રૂપિયા અને રેશમ રૂપિયા અને છેલ્લે કુલ રકમ રૂપિયા 2015 મે 1 જાનકી સ્ટોર્સ ને 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40 ના ભાવે 200 મીટર ખાદી મીટર દીઠ રૂપિયા 20 ના ભાવે 50 મીટર રેશમ મીટર દીઠ 200 ના ભાવે અને 10% વેપારી વટાવે વેચ્યું શાકની મુદત 3 માસ બિલ નંબર 125 તો લખો 1 તારીખ જાનકી સ્ટોર્સ ખાતે જવાબ ભરત્યા નંબર 125 ખાપા માટે હવે જો સુતરાવ 100 મીટર કાપડ 40 રૂપિયા એટલે 4000 થશે એના 10% એટલે 400 જતા રહે એટલે 3600 રૂપિયા સુતરાવમાં ખાદીમાં 200 મીટર ખાદી 20 રૂપિયાનો ભાવ એટલે 4000 બરાબર 200 મીટર અને મીટર દીઠ 20 ના ભાવે એટલે 4000 એના 10% એટલે 400 નીકળી જાય એટલે ખાદીના ખાનામાં પણ 3600 હવે રેશમમાં 50 મીટર રેશમ 200 ના ભાવે એટલે 5 2 10000 10000 ના 10% એટલે 1000 નીકળી જાય તો 9000 તો 36 2 72 9 એટલે 16200 ચાલો 8 તારીખ ગોપી ટ્રેડર્સ ને 200 મીટર સુતરાવ કાપડ મીટર દીઠ 60 ના ભાવે 80 મીટર રેશમ મીટર દીઠ રૂપિયા 190 ના ભાવે 10% વેપારી વટાવે 2 માસની શાક પર વેચ્યા તેમણે બિલ નંબર 126 મોકલી આપ્યું ગોપી ટ્રેડર્સે તરત જ અડધા નાણા રોકડેથી ચૂકવે પહેલા આપણે આખો વ્યવહાર ઉધાર ગણશું લખો 8 તારીખ ગોપી ટ્રેડર્સ ખાતે બરાબર બિલ નંબર લખાશે 126 ચાલો 200 મીટર સુતરાવ 60 રૂપિયા અને 6 2 12000 12000 ના 10% 1200 નીકળી જાય એટલે સુતરાવમાં આવશે 10800 ચાલો એ જ પ્રમાણે રેશમ 80 મીટર આપ્યું અને 190 ના ભાવે તો 190 × 80 કરો એટલે 16200 અને એમાંથી 10% 16200 બાદ કરતા 1620 બાદ કરતા કેટલા આવે એ જણાવો આવે 190 × 80 કરો એટલે 1500 આવે ને એમાંથી 1520 માઇનસ કરો તો 0 8 1 10 11 5 6 4 માંથી 3 13 680 આવશે રેશમમાં કુલ 3 ને 10 23 ને 24 480 બરાબર ટોટલ જોઈજો 15 તારીખ નિસર્ગ ટ્રેડિંગ ટ્રેડિંગ કંપનીને 100 મીટર ખાદી 50 મીટર રેશમ 40 અનુક્રમે 40 ના ભાવે અને 200 ના ભાવે વેચ્યા નિસર્ગ ટ્રેડિંગ કંપની 10% વેપારી વટાવ 10% રોકડ વટાવે નાણા ચેકથી તરત જ ચૂકવી દીધા તો લખો 15 તારીખ નોંધ થશે નહીં 20 તારીખ પ્રીતિ સ્ટોર્સે 40 મીટર ખાદી 60 મીટર સુતરાવ કાપડ અને 100 મીટર રેશમ કાપડ મોકલવાનો ઓર્ડર આપ્યો તો અત્યારે ઓર્ડર આપ્યો બિન આર્થિક વ્યવહાર માટે નોંધ થશે નહીં ચાલો 22 તારીખ પ્રીતિ સ્ટોર્સ ને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણેનો માલ અનુક્રમે 30 રૂપિયા મીટર દીઠ એટલે પહેલા
ખાદી છે તો ખાદી 30 રૂપિયે, સુતરાવ કાપડ 50 રૂપિયે અને રેશમ કાપડ 220 ના ભાવે અને 10% વેપારી વટાવે મોકલે પ્યાસ તો લખો 22 તારીખ પ્રીતિ સ્ટોર્સ ખાતે બિલ નંબર 128 હવે ઉપરથી જો ઉપરના વ્યવહારમાં ઓર્ડરવાળામાં જથ્થો જોતો જવાનો 40 મીટર ખાદીસ હવે મીટરના 30 એટલે 4 તેરી 12 1200 અને એના 10% એટલે 10 80 ખાદીમાં 10 80 કોલમ ધ્યાન રાખવાનું બીજા કોલમમાં રકમ ન લખાઈ જાય હવે 60 મીટર સુતરાવ અને 50 એટલે 6 5 30 3000 અને એના 10% એટલે 300 નીકળી જાય એટલે 2700 સુતરાવમાં 100 મીટર રેશમ અને 1 મીટરના ભાવ છે 220 એટલે 22000 અને 22000ના 10% એટલે 2200 બાદ જાય 19800 ચાલો એનો કુલ ટોટલ કરો 0 8 7 ને 8 15 ના 5 1 3 4 9 ને 4 13 ના 3 1 ને 2 23580 ચાલો હવે 26 તારીખ દેસાઈ એન કંપની ને 15000 નું સુતરાવ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું બિલ નંબર 0129 તો લખો 26 તારીખ દેસાઈ એન્ડ કંપની ખાતે બિલ નંબર 129 અને સુતરાવ કાપડ 15000 ના 10% એટલે 1500 જાય તો 13500 રેશમ ખાદી વેચેલી નથી એટલે કુલ 13500 30 તારીખ ડીસીએમ સ્ટોર્સ ને 20000 ની ખાદી 5% વેપારી વટાવ 13% મૂલ્ય વૃદ્ધિ વેરો ચડાવીને બિલ નંબર 130 મોકલી આપ્યો તો 30 તારીખ ડીસીએમ સ્ટોર્સ ખાતે હવે 20000 ની ખાદી 5% વેપારી વટાવે એટલે 20 50 100 1000 નીકળી જાય એટલે 19000 વધે એ ખાદીમાં બરાબર 13% મૂલ્ય વૃદ્ધિ વેરો તો 19000 ના 13% કરો જીરો 7 9 ને 5 14 ના 4 વધી 1 10 ને 1 11 ને 1 એટલે 11000 કુલ મૂલ્ય વૃદ્ધિ વેરાના 2470 થયા એ ઉમેરીએ એટલે 19 10 ને 3 39 57 બરાબર તો 11470 કુલ રકમ બિલમાં ઉમેરીશ એટલે આપણે સીધા ખાદીમાં બિલ નંબર લખો 130 ખાદીમાં 11470 અને કુલ 11470 એ ટૂંકમાં મૂલ્ય વૃદ્ધિ આપ્યાશ એ જ વસે એક સમજવાનો છે હવે અહીંયા આપણે કોલમ આ રીતે રાજ્યના અને કેન્દ્રના એ રીતે અલગ કોલમ ન રેખા હોય તો એ કુલ રકમ સાથે ઉમેરી દેવાની છે ચાલો સરવાળો કરો કુલ ઉધાર માલનું વેચાણ ચાલો સુતરાવનો ખાદીનો રેશમનો ટોટલ બોલો 0 0 6 ને 8 14 ને 7 21 ને 5 26 ના 6 2 ને 3 5 5 ને 2 7 7 ને 3 10 10 ની 0 વધી 1 1 ને 2 ને 3 30600 ચાલો એ જ પ્રમાણે ખાદીનો ટોટલ કરો
ખાદીના 26,150. ચાલો એ જ પ્રમાણે રેશમના 19, 13, 32, 9, 41, 42,480 અને કુલ રકમનો ટોટલ કરો 99,230. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, તો 9 નંબરના નવા પ્રશ્ન સાથે આપણે આવતીકાલે વાત કરશું. એની અંદર પણ મૂલ્ય વૃદ્ધિ વેરાવાળો દાખલો આપ્યોશ, નવી બુકની અંદર જીએસટી સાથેનો દાખલો આપ્યોશ, એની આપણે વાત કરશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.